તો સ્પાઇન સર્જરી નોર્મલી બે ટાઈપની હોય છે, જેવી રીતે ઓપન સર્જરી અને મિનિમલી ઇન્વેઝિવ સ્પાઇન સર્જરી. હવે મિનિમલી ઇન્વેઝિવ સ્પાઇન સર્જરીનો બી એક પાર્ટ છે એન્ડોસ્કોપિક સ્પાઇન સર્જરી, જેમાં એક નેલ જેટલું કાણું પડીને આપણે દૂરબીન નાખતા હોય છે કમરમાં, અને સ્લીપ ડિસ્ક થયેલો પાર્ટ આપણે બહાર કાઢી લેતા હોય છે, જેમાં ટાંકો બી ઘણીવાર લેવો નથી પડતો, અને આ ઓપરેશન કરવાથી પેશન્ટની રિકવરી ઘણી ફાસ્ટર હોય છે. જેવી રીતે તમને એક મોડલ દ્વારા હું સમજાવું કે આ એન્ડોસ્કોપિક સ્પાઇન સર્જરી શું હોય, તો જેમ તમે આગળ બી કીધું કે સ્લીપ ડિસ્ક એટલે કે બે મણકા વચ્ચે કોઈ આ રીતે ગાદીનો ટુકડો બહાર નીકળી ગયો હોય અને નવને કમ્પ્રેસ થતો હોય તો આખો દુખાવો પગમાં આપણને આવી છે. હવે એન્ડોસ્કોપિક સ્પાઇન સર્જરી શું હોય કે જેમાં આ રીતે એન્ડોસ્કોપ હોય, કે જે એન્ડોસ્કોપ હોય એમાં આ રીતે હોલ હોય, હવે આ નેઇલ બેડ જેટલું કાણું હોય, જેમાં આ રીતે જો ટુકડો બહાર નીકળ્યો હોય તો પછી આપણે નાનો હોલ કરીને આ ટુકડો પાસે આપણે દૂરબીન આવી રીતે લઈ જઈએ, અને એમાં આ રીતે એક ઇન્સ્ટ્રુમેન્ટ હોય જેમાં આપણે ઇન્સર્ટ કરીને કેમેરામાં જોઈને આપણે આ રીતે એને રિમૂવ કરી શકીએ.